બોરોન એ ટ્રાન્સલોકેશનની ક્રિયામાં સુગર વનસ્પતિના સુગરમાં ટ્રાન્સલોકેશનની ક્રિયામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એ ઉપરાંત એ કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમમાં રેગ્યુલેટ કરે છે અને પેન્ટોસ અને ફોસ્ફેટના સ્ટન્ટ કરે છે. ઉણપ જોઈએ તો જ્યારે આ બોરોનની ઉણપ હોય ત્યારે વનસ્પતિના પણો કોપરી ટેક્સચર ધરાવે છે. બોરોનની ઉણપ વખતે ઘણી વખતે એનું પ્રકાંડ જે છે એ પ્રકાંડ એ નાશ પણ પામે છે અને એના મૂળનો જે ગ્રોથ છે, મૂળનો જે વિકાસ છે, એ વિકાસ એ કુંઠિત થઈ જાય છે. તે ઉપરાંત એના જે પુષ્પ છે એ પુષ્પ ઉદ્ભવ વખતે પણ આ જો ડેફિશિયન્સી હોય, આ ઉણપ હોય તો પુષ્પ ઉદ્ભવ મોડો થાય છે. એના ફ્રૂટ જે છે એટલે કે એના ફળ જે છે એ ફળમાં પણ એ વખતે આ ઘટક ના હોય તો ફળ ઉદ્ભવમાં પણ પ્રોબ્લેમ થાય છે. બોરોનની જે ડેફિશિયન્સી છે એ બોરોનની ડેફિશિયન્સીને લીધે વનસ્પતિમાં જુદા જુદા રોગો પણ થઈ શકે છે, જેવા કે હર્ટ રોટ ઓફ સુગર બીટ, બ્રાઉનિંગ એન્ડ હોલો સ્ટેમ ઓફ કુલી ફ્લાવર, ટોપ સ્કીનેસ ઓફ ટોબેકો એન્ડ કોર્ક ફોર્મેશન ઇન એપલ. વિદ્યાર્થી મિત્રો, આ પર્ણો જે બે બતાવ્યા છે એ બંને પર્ણોમાં તમે એક પર્ણ જોઈ શકો છો કે એની બ્લેડ ઉપર વ્હાઈટ કલરના નાના 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 ટપકા દેખાય છે અને એ ઉપરાંત પીળા કલરનું પર્ણ પડી ગયું છે. એ બતાવે છે કે એની ઉણપ છે. જ્યારે બીજું જે પર્ણ છે એ પર્ણ એ તંદુરસ્ત છે, જેમાં ડેફિશિયન્સી એટલે કે ઉણપ જોવા મળતી નથી. હવે લઈએ કોપર. કોપરનું વનસ્પતિમાં પ્રમાણ 2.75 પીપીએમ છે. આ કોપર એ મુખ્ય ઘટક તરીકે કાર્ય કરે છે. ભલે એનું પ્રમાણ ઓછું હોય અને એ કુદરતી રીતે કોપર સલ્ફાઇડ કે કેલ્કોપાયરાઇટના ફોર્મમાં જમીનની અંદર જોવા મળે છે. એ કોપર એ જે ઘટક છે એ પ્લાસ્ટોસાઇનિન અને એ પ્લાસ્ટોસાઇનિનને લીધે એ શું કાર્ય કરે છે તો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ જ્યારે સિસ્ટમ થાય છે પ્રકાશસંશ્લેષણની ક્રિયા વખતે, એ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ વખતે આ ખૂબ જ અગત્યનું ઘટક છે. આ ઘટક જે છે એ ઘટક એ એન્ઝાઇમ અને એ એસ્કોર્બિક એસિડ એટલે કે વિટામિન સી. વિદ્યાર્થી મિત્રો, ખબર છે કે વિટામિન સી જ્યારે છે, વિટામિન સીની સિન્થેસિસ થાય છે એટલે કે વિટામિન સીની ઉત્પત્તિ થાય છે, એ વખતે આ ઘટક ખૂબ જ અગત્યનું કાર્ય કરે છે. હવે જ્યારે કોપર વનસ્પતિમાં ના હોય ત્યારે, એટલે કે કોપરની ઉણપ હોય ત્યારે વનસ્પતિમાં શું જોવા મળે છે તો કોપરની ઉણપ હોય ત્યારે વનસ્પતિના પર્ણો એ સફેદ સફેદ ટપકાવાળા થઈ જાય છે. એમાં જનરલી જે યંગ પર્ણ છે એટલે કે નાના નાના પર્ણ છે એની જે ટીપ છે, અગ્રભાગ છે, એ અગ્રભાગ પણ ટપકાના સ્વરૂપમાં જોવા મળે છે. આ જે છે એમાં સિટ્રક નામની જે વનસ્પતિના ફ્રૂટ થાય છે એટલે કે લીંબુ છે, મોસંબી છે, નારંગી છે, આવા બધા ફ્રૂટને આપણે સિટ્રસ ફ્રૂટ કહીએ છીએ. અને આ સિટ્રસ ફ્રૂટ જે છે એ ફ્રૂટના જે જળ થાય છે એ જળમાં આ ડિસીઝ જોવા મળે છે. આમાં તમને વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં સ્પષ્ટ જોવા મળે છે કે આકૃતિમાં પહેલી આકૃતિથી શરૂ કરીને છેક છેલ્લી આકૃતિમાં, પહેલી આકૃતિમાં તમને જોવા મળે છે કે પર્ણો લીલા કલરના સ્પષ્ટ જોવા મળે છે. એનો અર્થ એ કે એમાં ઉણપ જોવા મળતી નથી. આગળ જતાં ધીમે ધીમે પર્ણ વધારે ડાર્ક થતા જાય છે અને તમને ખબર પડે છે કે પર્ણની જે કિનારી છે એ ટ્વિસ્ટ થતી જાય છે એટલે કે વળી જાય છે અને પર્ણની કિનારી અને પર્ણની અંદર પીળાશ પડતો રંગ ધારણ કરે છે. એટલે ખબર પડે છે કે આ ઘટકની ઉણપ છે એટલે પર્ણ આવા થઈ જાય છે. ઝીંક પણ એ માઇક્રોન્યુટ્રિયન્ટ્સમાં આવે છે. એ લઘુ પોષક તત્વ છે. એ લઘુ પોષક તત્વનું પ્રમાણ 300-350 પીપીએમ હોય છે અને એ જમીનની અંદર ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. અને જોઈએ છે પણ 300-350 પીપીએમ એટલે કે ઓછી માત્રામાં ઝીંક જોઈએ છે. ઝીંક એ નેચરલ ફોર્મમાં એટલે કે કુદરતી રીતે આપણને કુદરતી મિનરલ દ્રવ્ય તરીકે આપણને જોવા મળે છે, જેવા કે મેગ્નાઇટ અને બાયોલાઇટ. ઝીંક એ બાયોસિન્થેસિસ ઓફ ગ્રોથ હોર્મોન સચ એસ ઓક્સિન. ઓક્સિનના નિર્માણ વખતે ઝીંક એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જો વનસ્પતિમાં ઝીંક ના હોય, ઝીંક નામનું લઘુપોષક તત્વ ના હોય તો એમાં શું ઉણપ આવે છે તો વનસ્પતિ એ વખતે ક્લોરોસિસ અનુભવે છે. એટલે કે એના જે ઓલ્ડર પર્ણ છે, એના જે વધારે પડતા ગરડા પર્ણ છે એમાં પણ પીળાશ પડતા થઈ જાય છે અને એની ટીપથી શરૂ કરીને માર્જિન સુધી આ બધું જ
ક્લોરોસિસ તમને જોવા મળે છે. એ ઉપરાંત એના જે ઇન્ટરનોડ્સ એટલે કે આંતરગાંઠ છે એ આંતરગાંઠ પણ ટૂંકી થઈ જાય છે અને પ્રકાંડનો ગ્રોથ એટલે પ્રકાંડ જે છે એ ટૂંકમાં નાનું થતું જાય છે. એ ઉપરાંત નેક્રોટિક થાય છે એટલે કે નાના નાના સફેદ કલરના ટપકા જોવા મળે છે. આ ટપકા ધીમે ધીમે મોટા થાય છે અને પેચીસના રૂપમાં જોવા મળે છે. એને જે સીડ ફોર્મેશન છે એટલે કે બીજનું ઉત્પાદન કરવામાં પણ એને ધીરે ધીરે બીજનું ઉત્પાદન ઓછું થતું જાય છે. એ ઉપરાંત એના જે પર્ણ છે એ પર્ણમાં મોટેડ લીફ જોવા મળે છે અને સટ્રસ અને અધર જે ફ્રૂટ છે એના જડમાં આ પ્રકારની ખામી તમને વધારે અનુભવાય છે. મોલિબ્ડેનમ જેને વનસ્પતિમાં લઘુ પોષક તત્વ તરીકે જોવા મળે છે એ વનસ્પતિમાં ઉપયોગી ઘટક છે પરંતુ ખૂબ જ ઓછી માત્રામાં એ વનસ્પતિમાં જોવા મળે છે. એ જમીનની અંદર ડિઝોલ્વ થયેલું હોય છે, જમીનની અંદર એ ઓગળી ગયેલું હોય છે અને સોલ્યુશન બનાવે છે. અને આ જે મોલિબ્ડેનમ છે એની ખામી હોય તો વિદ્યાર્થી મિત્રો તમને પર્ણ દેખાય છે, એ પર્ણમાં શું શું જોવા મળે છે તો એ પર્ણ જે છે એ પર્ણનો ગ્રોથ રિડ્યુસ થઈ જાય છે. તે ઉપરાંત એનું જે બ્લેડ છે એ બ્લેડ તમને જોવા મળે છે ગ્રીન કલરની અને પર્ણમાં પીળા પીળા ટપકા જોવા મળે છે. ક્લોરોસિસ થાય છે, એમાં નેક્રોટિક સ્પોટ પણ જોવા મળે છે અને પર્ણનો જે અગ્રહ ભાગ છે એ ધીમે ધીમે કુંઠિત થવા માંડે છે. આ બધા આપણે જોયા એના ડેફિશન્સી સિમ્ટોમ્સ જોયા એટલે કે એની ઉણપ હોય ત્યારે શું થાય છે. આપણે આગળ જ્યારે જોયું ત્યારે એની ઉણપ હોય ત્યારે આંતરગાંઠ છે એ ટૂંકી થતી જાય છે એટલે પ્રકાંડ ટૂંકું થાય છે. એટલે આ તમને આકૃતિ બતાવી છે, આકૃતિમાં સ્પષ્ટ જોવા મળે છે કે પર્ણનો ઉપરનો હોલ અને પર્ણનો નીચેનો હોલ એકદમ નજીક આવી ગયો છે. ખરેખર એ બંને પર્ણના હોલ જે છે એની વચ્ચે જગ્યા હોવી જોઈએ પણ આંતરગાંઠ જ્યારે કુંઠિત થઈ જાય છે ત્યારે આ પ્રકારનું તમને જોવા મળે છે. કોબાલ્ટ એ નેચરલ ફોર્મમાં હોય છે અને કોબાલ્ટ પણ લઘુ પોષક તત્વ તરીકે કાર્ય કરે છે અને એ એન્ઝાઇમના એક્ટિવેટર તરીકે કાર્ય કરે છે. કોબાલ્ટની ડેફિશિયન્સી એટલે કે ઉણપ હોય કોબાલ્ટની ત્યારે યલોઇંગ થઈ જાય છે પર્ણ અને ક્લોરોસિસ થાય છે પર્ણમાં. એના જે કોષ છે એ કોષ વિભાજન અને કોષનું એનલાર્જમેન્ટ જ્યારે થાય ત્યારે એની ડેફિશિયન્સી કોબાલ્ટની વનસ્પતિમાં જોવા મળે છે. ક્લોરિન પણ લઘુ પોષક તત્વ છે જેનું પ્રમાણ 100-300 PPM હોય છે અને એ આખા વનસ્પતિમાં જોવા મળે છે. જનરલી એ વનસ્પતિની જમીનમાં ક્લોરાઇડ સ્વરૂપે આપણને જોવા મળે છે. ક્લોરિન એ ખૂબ જ અગત્યનો ભાગ છે. એ ફોટોસિસ્ટમ ટુ પ્રકાશસંશ્લેષણની ક્રિયા વખતે બે ફોટોસિસ્ટમ હોય છે, ફોટોસિસ્ટમ 1 અને ફોટોસિસ્ટમ 2. ફોટોસિસ્ટમ 2 વખતે ક્લોરિન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને એ ટ્રાન્સપિરેશન એટલે કે શ્વસનની ક્રિયામાં પણ બાષ્પોત્સર્જનની ક્રિયામાં પણ એ અગત્યનો ભાગ ભજવે છે. ડેફિશિયન્સી સિમ્ટોમ્સ એટલે કે જ્યારે એની ઉણપ હોય ત્યારે શું થાય છે. એની ઉણપ હોય ત્યારે આગળ જોયું એમ નેક્રોટિક અને ક્લોરોટિક થાય છે. એના જે મૂળ છે એ મૂળ ટૂંકા થઈ જાય છે, મૂળ જાડા થઈ જાય છે અને મૂળ એ ક્લબ શેપ આકાર ધારણ કરે છે. સોડિયમની માત્રા ખૂબ જ ઓછી હોય છે. એ વનસ્પતિમાં લઘુ પોષક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો આ એક આકૃતિ છે. આ આકૃતિમાં તમને જોઈ શકાય છે કે કેલ્શિયમની ડેફિશિયન્સી હોય, ફેરસની ડેફિશિયન્સી હોય, કોપરની ડેફિશિયન્સી હોય, મોલિબ્ડેનમની ડેફિશિયન્સી હોય, મેંગેનીઝની ડેફિશિયન્સી હોય, ઝીંકની ડેફિશિયન્સી હોય ત્યારે પર્ણ કેવા થાય છે અને પર્ણ એ વખતે યલોઇસ થાય કે ઇન્ટ્રાવેન્યુઅલ ક્લોરોસિસ થાય, ક્લોરોસિસ જોવા મળે છે, નેક્રોટિક્સ જોવા મળે છે. આવા જુદા જુદા પોષક દ્રવ્યની ઉણપ હોય ત્યારે વનસ્પતિના પર્ણમાં શું ખામી જોવા મળે છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો ખબર છે કે પોષક દ્રવ્યો જો ઉણપ છે તો શું થાય. આપણને બધાને ખબર છે ભારત એ ખેતીપ્રધાન દેશ છે. ખેતીપ્રધાન દેશ હોવાથી એમાં ગુજરાત પણ આપણા દેશમાં ખેડૂતો ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ઘણા બધા વૈજ્ઞાનિકોએ આ જે પાકો છે એ પાકો ઉપર પ્રયોગો કર્યા છે અને એમાં પોષક દ્રવ્યોની માત્રા નક્કી કરી છે. પોષક દ્રવ્યો ઓછા હોય તો પણ વનસ્પતિને નુકસાન થાય, પોષક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય એ વખતે વનસ્પતિનો વિકાસ સરસ રીતે થાય, જો પોષક દ્રવ્યોનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં વધી જાય તો પણ વનસ્પતિને નુકસાન થાય છે.
આપણને ખબર છે કે આ પોષક દ્રવ્યો માપવા માટે એનું એનાલિસિસ કરવું પડે છે. ગવર્મેન્ટ દ્વારા એક પ્રોજેક્ટ ચાલે છે, સોઇલ હેલ્થ કાર્ડ SSC કહેવામાં આવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત હવે ધીમે ધીમે સાયન્સ કોલેજોને પણ આ પ્રોજેક્ટ આપ્યો છે. એના અંતર્ગત જે ગુરુ પોષક તત્વો છે એ ગુરુ પોષક તત્વનું પ્રમાણ જમીનમાં કેટલું છે એ નક્કી કરાય છે, અને એ પ્રમાણે નક્કી કરાવીને એના કાર્ડ બનાવાય છે, ખેડૂતોને અપાય છે. એટલા માટે ખેડૂતને ખબર પડે કે એના જે જમીન છે એ જમીનમાં ગુરુ પોષક તત્વો આટલા છે, જો એનો પાક લઈશું તો જો એનું પ્રમાણ ઓછું હોય તો કેટલું ખાતર નાખવું, અને જો એનું પ્રમાણ વધારે હોય તો એને શું ઉપાય કરવા, જો એનું પ્રમાણ બરાબર હોય તો વધારે પડતું ખાતરનો ઉપયોગ ના થાય. એટલા માટે આવા સોઇલ હેલ્થ કાર્ડ જેવા પ્રોગ્રામ ચાલે છે, અને એના લીધે ખેડૂતોને ખૂબ જ સરળતાથી જમીનના પોષક તત્વોની માહિતી મળે છે. જો પોષક તત્વોની ખામી હોય તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પાક થાય છે ત્યારે પાકમાં પર્ણો, આપણે આગળ વાત કરી એમ પર્ણો પીળા પડી જાય છે, પર્ણોમાં ટપકા થાય, પર્ણની વેન ઘણી વખત લીલી રહે છે પણ એની બ્લેડ જે છે એ પીળા કલરની પડે છે. એટલે આવા જુદા જુદા જે આપણે ઉણપના ઘટકો જોયા એ પરથી આપણને ખબર પડે કે શેની ઉણપ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ એક સરસ સુંદર આકૃતિ છે. એ આકૃતિમાં લીલા કલરનું, ડાર્ક ગ્રીન કલરનું જે પર્ણ દેખાય છે એ પર્ણ એ નોર્મલ પર્ણ છે. બાકી તમને જે સામે પર્ણ દેખાય છે એ પર્ણમાં આયર્નની ડેફિશિયન્સી છે. આયર્નની ડેફિશિયન્સી ઉપર જે પર્ણ થયેલું છે કે જે પર્ણની થોડી કિનારી કુંઠિત થયેલી છે, એ કુંઠિત થયેલી કિનારી તમને કેલ્શિયમની ડેફિશિયન્સી બતાવે છે. એની નીચે જે છે એ નીચે મેગ્નેશિયમની ડેફિશિયન્સીવાળું પર્ણ છે. એની એ નીચે જે પર્ણ જોવા મળે છે એ નાઇટ્રોજનની ડેફિશિયન્સી હોય ત્યારે શરૂઆતમાં પર્ણ કેવું થાય છે એ બતાવે છે. તમને ડાબી બાજુએ જોઈએ તો ત્રણ જે પર્ણ નોર્મલ પર્ણ છે, એની નીચેના જે બે પર્ણ છે એમાં વચ્ચેનું જે પર્ણ છે એ વચ્ચેનું પર્ણ ફોસ્ફેટની ડેફિશિયન્સી એટલે કે ફોસ્ફેટની ઉણપ હોય ત્યારે પર્ણ તમને આવું જોવા મળે છે. અને છેક નીચે જે તમને છે એ નાઇટ્રોજનની ડેફિશિયન્સી વખતે તમને ઓલ્ડ પર્ણ એટલે કે યંગ પર્ણ થયા પછી જે જૂનું પર્ણ થાય છે એ જૂનું પર્ણ એ નાઇટ્રોજનની ડેફિશિયન્સી હોય તો તમને આવું જોવા મળે. એટલે કે પર્ણ આવા થાય ત્યારે તમને ખબર પડે કે જમીનની અંદર પોષક દ્રવ્યનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. એટલે જમીનની અંદર એ પોષક દ્રવ્યો ઉમેરીને કાં તો પર્ણ દ્વારા એને આપીને એ પોષક દ્રવ્યનું લેવલ કરાય છે, અને આવી રીતે પાક વધારાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અંજુ મેડમને આપીએ કે હાઇડ્રોફોનિક્સ શું છે, હાઇડ્રોફોનિક્સનો પ્રયોગ કેવી રીતે થાય છે એ વિશે થોડું માહિતી આપે આપણને. સામાન્ય રીતે જમીનની અંદર પોષક તત્વો, રિંકુબેને સરસ રીતે સમજાવ્યું કે ગુરુતત્વો અને લઘુતત્વો સમાવેલા છે. હવે હાઇડ્રોપોનિક્સ, એરોપોનિક્સ જેવા પ્રયોગો દ્વારા પ્રતિસ્થાપિત કર્યું છે કે જમીનમાંથી આવા દ્રવ્યોને જો આપણે જમીનની અંદર પ્રયોગ કરવામાં આવે તો જમીનમાંથી આ ઘટકોને જુદા પાડી દેવામાં આવે. કેટલી માત્રામાં પ્રાપ્ત કરવું છે, કેટલી માત્રામાં થઈ શકે છે એ થઈ શકતું નથી. તો હાઇડ્રોપોનિક્સ એક એવો પ્રયોગ છે કે જે પાણીની અંદર જુદા જુદા પોષક પદાર્થયુક્તનું દ્રાવણ ઉમેરવામાં આવે છે અને એની અંદર તેને છોડને મૂકવામાં આવે છે. અહીંયા જે જમીન હોય છે એને બાહ્ય યાંત્રિક માધ્યમ તરીકે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે કે જો વનસ્પતિને જમીનમાંથી આપણે દૂર કરી નાખીએ અને એને કોઈક પાત્રની અંદર, કાચના પાત્રની અંદર કે એની અંદર ઉગાડવામાં આવે કે જ્યાં એને મિકેનિકલ સપોર્ટ બીજા આપી દેવામાં આવે અને એ પાણીની અંદર જુદા જુદા ગુરુતત્વ અને લઘુતત્વોનું સંયોજન ઉમેરવામાં આવે અને પરિણામે વનસ્પતિનો કઈ રીતે કેવો ઉપયોગ થાય છે તેની દેધાર્મિક પ્રક્રિયાથી વનસ્પતિ પોતાનો સર્વાંગી વિકાસ સાધી શકે છે. આમ આ પ્રયોગો દ્વારા હાઇડ્રોપોનિક્સ એટલે કે પાણીની અંદર યોગ્ય માત્રામાં છોડ દ્રાવણ ઉમેરી છોડનો ઉછેર કરવામાં આવે છે અને આ પ્રયોગ દ્વારા પ્રતિસ્થાપિત કરવામાં આવે છે કે વનસ્પતિમાં કેટલાક જુદા જુદા પ્રકારમાં ગુરુતત્વ અને લઘુતત્વની જરૂર પડે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા ઘેર ઘણી વખત આપણે જે કંઈ દવાઓ લઈએ છીએ, શક્તિની દવાઓ, એ શક્તિની દવાની બોટલો અને આયર્નની જે ગોળીઓ છે એ એક્સપાયરી ડેટ થઈ ગઈ છે. આ એક્સપાયરી ડેટવાળી જે દવાઓ આપણે ફેંકી ન દેવાને કારણના બદલે એને પાણીમાં ઓગાળી એ શક્તિની દવાઓ, એ ગોળીઓ, એ કેપ્સ્યુલો, એ તમે વોટએવર કોઈ બી જે કેપ્સ્યુલો છે એને તમે પાણીમાં ઓગાળી દો અને એ પાણી તમે આપણા છોડવાની અંદર નાખો તો એનો વિકાસ સારો થવા જોવા મળે છે. આપણે
જે કંઈ શાકભાજી ધોઈએ છે એ શાકભાજીનું જે વધારાનું જે શાકભાજી ધોઈ અને શાકભાજીનું પાણી આપણે ગટરમાં ફેંકી દઈએ કે ગમે તેમ ફેંકી દઈએ, એના કરતાં જો એને છોડને પાવવામાં આવે તો એમાં રહેલા જે વિટામિન્સ છે, જલદ્રવ્ય વિટામિન્સ છે, એ વનસ્પતિને મળી જાય છે. એટલે એનો અર્થ એ થયો વિદ્યાર્થી મિત્રો કે હાઇડ્રોફોનિક્સ એટલે જમીનવિહીન, એટલે કે જે દ્રવ્યમાં જમીન ના હોય, માટી ના હોય અને પાણીનું દ્રવ્ય હોય અને એની અંદર પોષક દ્રવ્યો નાખવામાં આવે અને વનસ્પતિને ઉગાડવામાં આવે એને આપણે હાઇડ્રોપોનિક્સ કહીએ છીએ. હાઇડ્રોપોનિક્સ એ ખૂબ જ ચર્ચિત આર્ટિકલ છે, એટલે તમને ખાસ હાઇડ્રોપોનિક્સ વિશે માહિતી આપી કે જમીન ના હોય એવા પાણીવાળા મિનરલ ન્યુટ્રિયન્સ જેની અંદર હોય, પોષક દ્રવ્યો હોય, એને આપણે હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે. હવે આપણે સેકન્ડ જોઈએ કે સેન્ડ કલ્ચર. સેન્ડ કલ્ચર એટલે કે પોટમાં, એટલે નાના નાના કુંડાઓમાં માટી લેવામાં આવે અને એની અંદર પોષક દ્રવ્યો નાખવામાં આવે અને પ્લાન્ટને ગ્રો કરવામાં આવે અને એનું જે વૈજ્ઞાનિક પ્રયોગો થાય એને આપણે સેન્ડ કલ્ચર દ્વારા, જે માધ્યમ છે એ સેન્ડ કલ્ચર માધ્યમ દ્વારા પ્રયોગ કરીએ એવું કહેવામાં આવે. એટલે કે આ જે પોષક દ્રવ્યો છે એ પોષક દ્રવ્યોનું પ્રમાણ જાણવા માટે અને એ પોષક દ્રવ્યો ઓછા હોય તો એમાં શું ઉણપ થાય છે એ જાણવા માટે આપણે સેન્ડ કલ્ચર કે હાઇડ્રોપોનિક્સ જેવા માધ્યમનો ઉપયોગ કરીએ છીએ. અને ત્રીજું છે એરોફોનિક્સ. એરોફોનિક્સ એટલે કે હવામાં જ્યારે આપણે કરીએ પ્રયોગ ત્યારે એને એરોફોનિક્સ કહેવામાં આવે છે. એરોફોનિક્સમાં એક બોક્સ લેવામાં આવે છે, બોક્સની અંદર પ્લાન્ટને મૂળતંત્ર અંદર રહે બોક્સની અંદર અને એનું પ્રકાંડ જ્યારે બહાર રહે એવી રીતે ગોઠવવામાં આવે છે. મૂળતંત્ર અંદર હોય ત્યારે જે બોક્સ છે એ બોક્સની નીચે આપણે જે મિનરલ ન્યુટ્રિયન્સ અથવા તો પોષક દ્રવ્યો છે એ વાદળોના રૂપમાં આપવામાં આવે છે, વાયુઓના રૂપમાં આપવામાં આવે છે કે જે મૂળ દ્વારા એબ્સોર્બ કરીને, મૂળ દ્વારા શોષણ કરીને ઉપર વનસ્પતિ સુધી પહોંચે છે. આવી રીતે હવામાંથી ડાયરેક્ટ જ્યારે આ પોષક દ્રવ્યો લેવામાં આવે ત્યારે એને એરોફોનિક્સ કહેવામાં આવે છે. આ જે એરોફોનિક્સ છે એ એરોફોનિક્સ એ વૈજ્ઞાનિક પ્રયોગો કરવા માટે જ વપરાય છે, વનસ્પતિને ઉગાડવા માટે એરોફોનિક્સ વપરાતું નથી. હાઇડ્રોપોનિક્સની જેમ આ પ્રયોગો કરવા માટે એરોફોનિક્સ એ એક અગત્યનું માધ્યમ છે. એ ઉપરાંત આપણે ઘણી વખત જોઈએ છીએ કે આ જે બધા પોષક દ્રવ્યો છે એ પોષક દ્રવ્યો ઉપર એના જે પર્ણ છે એ પર્ણ પોષક દ્રવ્યોને પ્રવાહી કરીને એની ઉપર સ્પ્રે કરવામાં આવે છે. એ આપણને ખ્યાલ હશે મેડમ, એને આપણે શું કહીએ છીએ? સ્પ્રે. હા, આપણે એને ફોલિયર સ્પ્રે કહેવામાં આવે છે. એ આ એક નવી ટેકનિક છે કે ફોલિયર સ્પ્રે એટલે પર્ણની ઉપર ડાયરેક્ટ પોષક દ્રવ્યોનો છંટકાવ કરવામાં આવે છે, એટલે કે વનસ્પતિના મૂળમાંથી એ પર્ણ સુધી લાવે એટલો ટાઈમ વનસ્પતિને બચી જાય છે. એટલે અમુક લઘુ પોષક તત્વો એવા છે કે જે લઘુ પોષક તત્વો આપણે જમીનમાં ભેળવીએ, જમીનમાંથી મૂળમાંથી આવીને ઉપર ટીપ સુધી આવે અને એને એ બધી ક્રિયા ખૂબ જ લેન્ધી થઈ જાય અને લાંબી થઈ જાય, એટલા માટે આપણે શું કરીએ છીએ અત્યારે નવી ટેકનિક છે ફોલિયર સ્પ્રે. એટલે કે આવા જે લઘુ પોષક દ્રવ્યોની ઉણપ જોવા મળે તમને તો તાત્કાલિક એ ઉણપ નિવારવા માટે પર્ણની ઉપર આ દ્રવ્યવાળું દ્રાવણ સ્પ્રે કરવામાં આવે અને એ જે દ્રાવણ છે એની અંદર જે દ્રવ્યની ઉણપ હોય એ એડ કરવામાં આવે અને આવી રીતે પોષક દ્રવ્યોને મેન્ટેન કરવામાં આવે અને વનસ્પતિનો વિકાસ સારો એવો જોવા મળે છે.